માહિતીની નોંધ રોજિંદા જીવનમાં માહિતીની નોંધ કરવી અગત્યની બાબત છે ઘણી બધી માહિતી પરથી તારણ કાઢવું મુશ્કેલ બનતું હોય છે તે માટે માહિતીની વ્યવસ્થિત નોંધ કરવી જરૂરી બને છે તે માટે આપણે એક ઉદાહરણ લઈએ એક વર્ગના વિદ્યાર્થીઓને ક્યુ ફળ પસંદ છે તેની માહિતી મેળવીએ અને તેની નોંધ કરીએ રાઘવને કેળું ભાવે છે પ્રીતિને સફરજન પસંદ છે અમરને પેરવું પસંદ છે ફાતિમા કેરીને પસંદ કરે છે અમિતા સફરજનને પસંદ કરે છે રમણ કેળું પસંદ કરે છે રાધાને કેરી પસંદ છે ફરીદા પેરુંને પસંદ કરે છે અનુરાધાને કેળું ભાવે છે રતિને કેળું ભાવે છે ભાવનાને સફરજન પસંદ છે મનોજને કેળું ભાવે છે ડોનાલ્ડને સફરજન પસંદ છે મારિયાને કેડું ભાવે છે ઉમાને કેરી પસંદ છે અખ્તર પેરુને પસંદ કરે છે રીતુ સફરજનને પસંદ કરે છે સલમાને કેળું ભાવે છે કવિતાને પેરું ભાવે છે અને જાવેદને કેડું ભાવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા વીસ વિદ્યાર્થીઓને ક્યુ ફળ પસંદ છે તેની માહિતી આપણે મેળવી લીધી છે હવે અહીં કેળા કેટલા વિદ્યાર્થીને પસંદ છે તે નક્કી કરવું થોડુંક મુશ્કેલ બને છે તે માટે એક રીત અપનાવીએ સૌ પ્રથમ એક કેળાનું બોક્સ બનાવીએ ત્યારબાદ સફરજનનું બોક્સ બનાવીએ એના પછી પેરુનું બોક્સ બનાવીએ ત્યારબાદ પેરુનું બોક્સ બનાવીએ અને છેલ્લે કેરીનું એક બોક્સ બનાવીએ હવે જે વિદ્યાર્થીને જે ફળ પસંદ છે તે બોક્સમાં એક ટપકું કરીશું રાઘવને કેળું પસંદ છે એટલે કેળાના બોક્સમાં એક ટપકું કરીશું વિચારો મિત્રો કે પ્રીતિને સફરજન પસંદ છે તો આપણે ટપકું ક્યાં કરશું સરસ સફરજનના બોક્સમાં આપણે ટપકું કરીશું એ જ રીતના અમરને પેરું પસંદ છે તો પેરુંના બોક્સમાં એક ટપકું કરીશું ફાતિમાને કેરી પસંદ છે તો કેરીના બોક્સમાં એક ટપકું કરશું અમિતાને સફરજન પસંદ છે તો સફરજનના બોક્સમાં એક ટપકું કરીશું જો હું મિત્રો કેળું હોય તો કેળાના બોક્સમાં જ ટપકું કરીશું એ ખાસ નોંધીશું આપણે રાધાને કેરી પસંદ છે તો કેરીના બોક્સમાં એક ટપકું કરીશું આ રીતે આપણે લઈએ તો જે વિદ્યાર્થીને જે ફળ પસંદ છે તે બોક્સમાં એક એક આપણે ટપકું કરતા જઈશું જેથી માહિતીનું વ્યવસ્થિત રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ અહીંયા મારિયાને કેળું પસંદ છે તો આપણે કેળાના બોક્સમાં એક ટપકું કરીશું કેળું પસંદ હોય તો કેળાના બોક્સમાં ટપકું કરીશું સલમાને અહીં કેળું પસંદ છે તો કેળાના બોક્સમાં એક ટપકું કરીશું આ રીતે વીસ વિદ્યાર્થીઓને ક્યુ ફળ ભાવે છે તે અહીંયા નક્કી કરી શકાય છે જોયું વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે માહિતી વ્યવસ્થિત રીતે નોંધ કરી લીધી છે હવે તમે જ કહો કે કેટલા વિદ્યાર્થીઓને કેળું ભાવે છે હા કેળાના બોક્સમાં આઠ ટપકાં છે એટલે કે આઠ વિદ્યાર્થીઓને કેળા પસંદ છે સફરજનના બોક્સમાં પાંચ ટપકા છે એટલે પાંચ વિદ્યાર્થીઓને સફરજન પસંદ છે પેરુના બોક્સમાં ચાર ટપકા છે એટલે ચાર વિદ્યાર્થીઓને પેરું પસંદ છે ને કેરીના બોક્સમાં ત્રણ ટપકા છે એટલે કે ત્રણ વિદ્યાર્થીઓને કેરી પસંદ છે વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ માહિતી પરથી વસ્તુઓની વર્ગીકરણ કરવાની રીત પરંતુ અહીંયા તો માત્ર વીસ વિદ્યાર્થીઓ હતા એટલે માહિતીનું વર્ગીકરણ કરવા માટે ટપકાની રીત બહુ જ સરળ બની પણ હવે વિચારો કે અહીંયા તો સો જેટલા ફળ છે તો અહીંયા સો જેટલા ટપકા કરવામાં પણ આપણે વાર લાગતી હોય છે કે હવે આના માટે આપણે કઈ રીત અપનાવશું વિચારો